નમસ્કાર મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા છીએ ચોટીલામાં અને અત્યારે અમે ઉભા છીએ રાજમહેલ હોટલે અને અમે જઈ રહ્યા છીએ કડુકા. તો અત્યારે અમે અહીંયા લંચ કરીશું અને પછી તમને કડુકા મળીશું. તો ચાલો કરી લઈએ લંચ. તો અત્યારે આપણે ઉભા છીએ ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર અને આ છે રાજમહેલ હોટલ. ત્યાં અમે જમવા રોકાણા છીએ. તો ચાલો જઈએ અને તમને દેખાડીએ કે શું શું મળે છે. તો આ જગ્યાએ ભજીયા, ખમણ, સમોસા, બ્રેડ પકોડા, વડાપાઉં તથા પફ અહીંયા બધું મળે છે. તો અમે અહીંયા લંચ કરીશું અને આગળ વધીશું. તો મિત્રો, અત્યારે અમે જઈ રહ્યા હતા કડુકા અને અત્યારે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. હું તમને દેખાડું છું. તો અત્યારે તમે જોઈ શકો છો, અત્યારે વાદળા થઈ ગયા છે અને અહીંયા ધીમા ધીમા છાંટા પડી રહ્યા છે અને અમે જઈ રહ્યા છીએ કડુકા. તો કડુકા જતા અમને રસ્તામાં એક ખેડૂત મિત્રને મુલાકાત થઈ ગઈ છે. તો આપણે એના ખેતી વિશે થોડું માહિતી લઈશું અને પછી આગળ વધીશું. તો ચાલો જઈએ. મિત્ર, કયું ગામ છે? ગામ સણોસરા. અને અત્યારે તમે ચોટીલા, જિલ્લો સુરેન્દ્ર. અને અત્યારે તમે વાવણીની સીઝન છે, રા ભાગી રહી છે. એટલે બળદથી જ ખેતી કરો? બળદથી. એથી શું ફાયદો થાય છે? ફાયદો એ કે ટ્રેક્ટરથી તમે ખેતી કરો તો એમાં જમીન પોચી ન હોય અને પાક એટલો ફળદ્રુપ ન બને. અને બળદથી ખેતી કરો એટલે પાક ફળદ્રુપ બને. તો મિત્રો, તમે જોયું અહીંયાના ખેડૂતો બળદથી હજી પણ ખેતી કરે છે. જ્યારે પહેલાના જમાનામાં આપણે એ બાજુ આ રીતની ખેતી થતી હતી. તો આ હતો સણોસર ગામ અને અહીંયા બળદની ખેતી હજી પણ જીવિત છે. તો મિત્રો, હવે જશું આપણે કડુકા અને દર્શન કરીશું ખેટલા આપવાના. તો મિત્રો, આપણા સૌરાષ્ટ્રમાં જે જગ્યાએ, જે વિસ્તારમાં કાઠી દરબારોનું રાજ હતું, તે વિસ્તારને કાઠિયાવાડ તરીકે ઓળખવામાં આવે છે. મારે આજે એ જ કાઠિયાવાડમાં આવેલ કડુકા ગામની વાત કરવી છે. તો મિત્રો, આજે આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં શાખ શાખ ખેટલા આપા દર્શન આપે છે અને આ મંદિર કડુકા ગામે આવેલું છે. અને આપણે અત્યારે દર્શન કરવાના છીએ ખેટલા આપવાના. અને અત્યારે આરતીનો સમય છે, અમે આરતીના દર્શન કરીશું અને તમને પણ કરાવીશું. તો મિત્રો, આપણે જાણીશું ખેટલા આપવાનો ઇતિહાસ. કડુકા ગામમાં આવેલ ખેટલા આપવાનો ઇતિહાસ જોઈએ તો વર્ષો પહેલાં આ મઢ આથમણા મુખે હતો અને કાચા મકાનમાં હતો અને તે મકાનમાં લાકડાના પાલખમાં ખેતલિયા દાદાની મૂર્તિ હતી. ત્યાં બાજુમાં જ ગાત્રાર માતાજીના બેસણા હતા. એવું કહેવાય છે કે
ખેતલા આપાએ હુવાશ્રીને સપનામાં આવીને કહ્યું કે મારો નવો મઠ બનાવો. સમય વીતતા કોઈએ ધ્યાન ન આપ્યું અને એક દિવસ મકાનમાં આગ લાગી અને મકાન ભસ્મીભૂત થઈ ગયું. પરંતુ લાકડાના પાલખમાં દાદા જે જગ્યાએ બિરાજમાન હતા એ પાલખને ઊની આંચ પણ ન આવી. આ જોઈને બધાને ભાન થયું અને દાદાનો નવો મઠ બનાવવામાં આવ્યો અને આજે પણ દાદાનો મઠ ઉગમડા 12 છે. Mm-hmm.